જય જય સરદાર પાટીદાર મિત્રો આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતા પુરુષોત્તમભાઈ રૂપાલા વિશે કે ક્ષત્રિય સમાજની સાથે સાથે પાટીદાર સમાજ અને અન્ય સમાજો પણ પુરુષોત્તમભાઈ રૂપાલાનો વિરોધ શા માટે કરે છે એનું કારણ શું છે એનું માત્ર ને માત્ર એક જ કારણ છે આને કાયમીન માટે કોઈ સમાજનું કે કોઈ પ્રજાનું હિત નથી કર્યું માત્ર ને માત્ર સત્તાની ને ભારતીય જનતા પાર્ટીના હોકા છે એથી વિશેષ કાંઈ નથી કર્યું હારું બોલતા આવડે સ્ટેજ મળે એટલે હું બોલવું એનું પણ વાન નથી હારું બોલવું મહત્વનું નથી હાસું બોલવું એ મહત્વનું છે પણ મિત્રો આ ક્યારે હાસુ બોયલા નથી ક્ષત્રિય સમાજ આજે રોડે આવ્યો છે એની માતાઓ અને બહેનો આજે રોડ ઉપર એનો વિરોધ કરે છે અને વિરોધ માત્ર એટલો છે કે એની બહેન દીકરી ઉપર જે ટિપ્પણી કરી એના વિરોધમાં એ લોકોની માંગ એવી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા પોતાનું જે ઉમેદવારી છે એ પાસી કેસે અને રાજકોટથી ચૂંટણી ન લડે એથી વિશેષ કોઈ એની માગણી નથી હું એમ કઉ છું કે પુરુષોત્તમભાઈ રૂપાલા કદાચ રાજકોટ રાષ્ટ્રીય અગવડ સગવડ થાય વાળા હુમલો કરી જાય સાયના વાળા આપણી બોર્ડર દબાવી દે એવું બને તો આપણે પુરુષોત્તમભાઈ રૂપાલાને લડાવવા પડે કે ભાઈ એનાથી રાષ્ટ્રને ખૂબ નુકસાન થાય એમ છે એવું તો કઈ છે નહીં આ પુરુષોત્તમભાઈ રૂપાલા જેવા ભાજપ ઘરે ઘરે છે વેતે વેતે એવા તો છે એને લડાવો પણ મિત્રો નહીં અન્યાય કરવા માટે આ લોકો કાયમીન માટે વ્યસ્ત છે મને એવી પોસ્ટ કરી કે પરસોત્તમભાઈ રૂપાલા વિરોધમાં તમે પોસ્ટ શા માટે મૂકો છો આપણા પાટીદાર સમાજના છે હું પણ સ્વીકારું છું આપણા પાટીદાર સમાજના છે આપણને પણ ગૌરવ થાય કઈ સારું કામ કર્યું હોય તો કોઈ પણ બહેન દીકરી એવું બોલે કોઈ પણ ના હોય આ તો પાટીદાર સમાજ કોઈ કોઈપણ સમાજને એવો કોને અધિકાર છે કે કોઈ પણ બહેન દીકરી વિશે ખરાબ ટિપ્પણી કરવી હમણાં કાજલબાઈન હિન્દુસ્તાની આપણે પાટીદાર સમાજની બહેન દીકરી ઉપર ટિપ્પણી કરી હતી ત્યારે પણ શું તમે રૂપા લખ્યા ગયા હતા સત્તામાં બેઠા હતા સુમારી ધારાસભ્ય બેઠા હોય સ સાંસદો બેઠા હોય મુખ્યમંત્રી પણ આપણા હોય અને ઘરમાંથી કાઢીને મારા પાટીદારની બહેન દીકરી ઉપર લાકડીઓ વેરસી છે યાદ છે બે હજાર પંદરની અંદર આ સમાજ આંદોલન લડાઈ લડતો હતો કોઈ આતંકવાદી નહોતો પોતાના ભવિષ્ય માટે પોતાના દીકરી દીકરાઓના ભવિષ્ય માટે કઈક માગણી લઈને નીકળો તો અરે તમારાથી ન થાય એમ બધું ના પાડો નથી મળે એમ એના માટે અન્ય અત્યાચાર કરવાની ક્યાં જરૂર હતી રાષ્ટ્રદ્રોહ જેવા કેસ લગાડ્યા અને એ જ પાછા ધારાસભ્ય બનાવ્યા છે એટલે તમે સદંતર ખોટા છો જો રાષ્ટ્રદ્રોહી હોય તો એને તમે ધારાસભ્ય શા માટે બનાવો છો અને તમે ધારાસભ્ય બનાવશો તો તમે ખોટા છો કે રાષ્ટ્રદ્રોહી નહોતા એટલે મિત્રો આ લોકોને ખૂબ ઓળખવાની જરૂર છે જ્યારે સમાજ ઉપર લાકડી વર્ષતી હતી ત્યારે આ લોકો ઘરે બેન ટીવી જોતા હતા રોકી શકે કેમ હતા તારે તો આ ઉભું રાખીએ કેમ હતા પણ મિત્રો આને પ્રયત્ન નથી કર્યા માત્ર ને માત્ર સત્તાની સાપલું શીખી છે એટલે આજે પાટીદાર સમાજના આનો વિરોધ કરે છે ને વાત કરે કે શું બાપાને ભાદરવાનો ભીંડો કીએ હમણાં સોશિયલ મીડિયાની અંદર એક વાયરલ થયો વિડીયો લેવો પટેલને ગોધરિયા કીએ નરેશભાઈ જેવા પટેલને નરેશભાઈ જેવા વ્યક્તિને કાંઠે બેહીને સબસબિયા ના કરાય ધૂબકો મારવો પડે આ તમે ધૂબકો મારો હું કાઢી લીધું તમે ધૂબકો મારો ધડબેડાટી બોલી અને લોકો રોડે સીડા આજે માઇકી માફી પણ તમને નથી જળતી આ તમારે ધૂબકો મારવાનું પરિણામ અને નરેશભાઈ જેવું વ્યક્તિત્વ આ પાટીદાર સમાજને કદાચ હું એમ કઉ છું કે આજે પહેલું મીડ્યું છે કે નવા યુગની અંદર ખોડલધન જેવી સંસ્થા ઉભી કરી અને એનું નેતૃત્વ કરે છે રાજકારણ કરવા માટે નહીં સમાજ માટે સમાજના લાભ માટે સમાજને એકત્રિત કરવા માટે આજે લેવા પટેલ સમાજ એક ધોરણે બંધારણ હતો માત્ર ખોડલધામ સંસ્થાના કારણે એટલે તમે નરેશભાઈ વિશે પણ બોલ્યા છો હું કોઈ લેવા માંગતો નથી પણ જે તમારા બોલેલા શબ્દ છે એ હું વિસ્તારથી કહું છું કે તમારે હૃદયની અંદર તમારી અંદરની ભાવના જે બહાર આવી છે ને એ ભાવના વિશે કહું છું કે આજે ક્ષત્રિય સમાજને તમે જે ટિપ્પણી કરી છે તમારી એક અંદરની ભાવના બારી આવી છે સોનિયા પાડી દેવો વાત કરે રાહુલ ગાંધીની વાત કરે ટંકોરી વગાડવાની ડંકા વગાડવાની વગાડો ડંકા જાઓ ડંકા વગાડવાની વાતો કરે તમારીથી ટંકોરી એ વાગે એમ નથી વહેલી તકે દરેક મિત્રો વડીલોને વિનંતી છે

તમારો અહમ ગવાય છે એ પણ તમારાથી નથી થતું અને રાજાઓની વાત કરો છો વાત કરો છો ક્ષત્રિય સમાજની એવી ખોટી રીતે બદનામ કરો છો કોઈ પણ સમાજની બેન દીકરી વધારે વરણ નાનો સમાજ હોય મોટો સમાજ હોય બેન દીકરી ગમે એની પૂજનીય હોય એટલે દરેક માતાઓ બહેનોને પણ મારી વિનંતી છે માત્ર પ્રતિષ્ઠા પૈસા માટે રાજકારણ કરે છે ક્ષત્રિય સમાજને અઢારે વલણને સહકાર આપવાની જરૂર છે મારી વાત હારી લાગે ને તો આગળ વધારજો હારીને ને હાસી લાગે તો અને દરેક સમાજના લોકો જાગૃત થો જય હિન્દ જય ભારત